સમાચારમાં આગળ વધીએ તો વનરક્ષક પેપર કાંડને મુદ્દે એએસપી સફિન હસને દાવો કર્યો છે કે આ પેપર ફૂટવાની ઘટના નથી પરંતુ કોપી કેસનો મામલો છે। સફિન હસને દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં તપાસમાં ક્યાંય પણ એવું સામે નથી આવ્યું કે પેપર ફૂટ્યું છે। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાવનગરમાંથી પેપર ફૂટ્યા હોવાનો દાવો કર્યો હતો અને આ સાથે પુરાવા પણ રજૂ કર્યા હતા। અમારી પાસે અત્યાર સુધી જેટલા પુરાવા આવ્યા છે એમાં જે પેપરનો ફર્સ્ટ મેસેજ ગયો છે એ 12:15 પછીનો છે, જ્યાં સુધી ઓલરેડી એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ એટલે એને પેપર લીકનો મામલો નહીં બની શકે। તો સમગ્ર મુદ્દે અત્યાર સુધીમાં બે આરોપીને ઝડપી લેવાયા છે, બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે અન્ય આરોપીની શોધખોળ હજુ પણ યથાવત છે। ઉલ્લેખનીય છે કે હરદેવસિંહ નામના ઉમેદવારે પેપરના ફોટા તેના મિત્ર નિલેશને મોકલ્યા હતા। નિલેશે ક્લાસીસ સંચાલક મિત્રને ફોટા મોકલી પેપર સોલ્વ કરાવ્યો હતો। હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન જે હકીકત ખુલવા પામી છે એમાં એવું છે કે ભાવનગરના પાલિતાણામાં આવેલ યુવા અકેડમીના સંચાલક મહેશભાઈ રવજીભાઈ ચુડાસમાની એમના જે અકેડમીનું ગ્રુપ છે એની અંદર એમણે પેપર્સ અને એનું સોલ્યુશન મૂકેલું। એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું કે એમને નિલેશભાઈ મનજીભાઈ મકવાણા જે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે એમના તરફથી પેપર મોકલવામાં આવેલ। આ દરમિયાન નિલેશને બોલાવીને એની પૂછપરછ કરતાં જાણવા મળેલ કે આ અંગે ભાવનગરની કાળિયાપીઠની જે જ્ઞાનગુરુ સ્કૂલ છે એમાં બેઠેલ પરીક્ષાર્થી હરદેવસિંહ દર્શનભાઈ પરમારે પોતાના મોબાઈલથી આ નિલેશને જે ક્વેશ્ચન પેપર છે એ મોકલ્યો હતો